मारिया हाटीना सरकड़िया गामना इको कार चालकनु गीर गढ़ा नजीक इको कार अने लक्जरी बस वच्चे अकस्मात थता मार्ग अकस्मात में इको कार चालकनु सारवार दरमियान मौत थता परिवार में शोक छवायो छे। प्राप्त विगत मुजब मारिया हाटीना सरकड़िया गामना चापराज भाई सिंधव उम्र वर्ष 45 पोतानी इको कार लई ઉના મુકામે મજૂર મૂકવા માટે ગયેલા બાદમાં ઉનાથી પાછા ફરતા ગીર ગઢડા જંગલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે ઠોકર મારતા ઇકો કાર ચાલક ચાંપરાજસિંહ ઉંમર વર્ષ 45 રહેવાસી સકરિયાવાડાને ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર ઉના આપી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જતા હતા ત્યારે રસ્તામાં કમકમાટી ભર્યું મોત થતાં તેમને માળિયાહાટીના સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવેલ। અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારને કટ્ટરથી કાપી અને અંદર ફસાયેલા ડ્રાઈવર અને તેમની સાથે રહેલ ઇસમને બહાર કાઢવામાં આવેલ। વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં નાના એવા સરકડિયા ગામ શોકમાં ગરકાવ થયું છે। અમે રાતના 8 વાગે મજૂર મૂકવા ગયેલા હતા ઉના, ત્યાંથી પાછા રિટર્ન ફરીવાર થયેલા જામવાડા પાસે બસ લક્ઝરી એકદમ સ્પીડે આવતી હતી, અમને ઠોકર મારતા અમે બેભાન ત્યાં થઈ ગયેલા હતા। પછી કંઈ ખબર નહોતી જઈ અમને, પછી બીજા માણસો બહાર કાઢ્યા હતા। તમે કેટલા જ વ્યક્તિ હતા? અમે બે જ વ્યક્તિ હતા। અને તમારી સાથે જે ડ્રાઇવિંગ કરતો હતો ભાઈનું નામ શું? ડ્રાઇવિંગ કરતા હતા ભાઈનું નામ સિંધવ ચાપરાજભાઈ। સિંધવ ચાપરાજભાઈ, હા, એનું ગામ સરકડિયા। એમનું ગામ સરકડિયા। અને ચાપડાસી ત્યાં સ્થળ ઉપર જ ઓફ થઈ ગયા હતા કે રસ્તામાં ત્યાંથી કાઢીને લઈ આવતા હતા? ત્યારે સ્થળ ઉપર ઓફ નહોતા થઈ ગયેલા, અમે પછી કાઢીને આગળ ઉના દવાખાને ગયા હતા, ત્યાંથી પછી સિટી સ્કેન ને બધું કરાવેલું હતું। ત્યાર પછી એ લોકો બોલ્યા હતા કે જૂનાગઢ તમે ઇમરજન્સી જાઓ, પછી એમ્બ્યુલન્સ કરાવીને જૂનાગઢ આવતા હતા, રસ્તામાં બનાવ બની ગયા।